ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આવ્યો કે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન જે છે એ પણ સમજાવી દીધો તો એનો પણ વિડિયો બનાવી દે શોર્ટ છે બહુ એવું બધું કંઈ ખાસ છે ને પણ આયમ કીએ છે ઘણી બધી વાર પૂછાયેલું છે સો ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન નો મતલબ શું છે તે આ કઈ સમજી લે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન એટલે કે તમે કીધું કે લાઇટનિંગ એરેસ્ટર મૂકવા છે પછી સર્જ એબ્સોર્બર મૂકવું છે તો એનું રેટિંગ કેટલું કેપેસિટી કેટલી બરોબર કે બધે એક જ ટાઈપના એક સરખા જ લાઇટનિંગ એરેસ્ટર નથી મૂકી શકાતા અથવા તો સર્કિટ બ્રેકર નથી મૂકી શકાતા બરોબર છે તો હવે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન કોઓર્ડિનેશન એટલે કે સમન્વય તમારે પ્રોટેક્શન કરવાનું છે તો બધી પ્રોટેક્ટિવ ડિવાઇસ મૂકવી છે જેમ કે સર્કિટ બ્રેકર આઇસોલેટર લાઇટનિંગ એરેસ્ટર એ બધા મૂકવા છે બરોબર છે તો એના રેટિંગ શું હોવા જોઈએ એ ઇક્વિપમેન્ટ સાથે કોઓર્ડિનેટ કરો એને કહેવાશે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન કે તમને ઇક્વિપમેન્ટ કેટલો ઓવર વોલ્ટેજ સહન કરી શકે છે ને એનું ઇન્સ્યુલેશન લેવલ ખબર હોવી જોઈએ જેમ કે ટ્રાન્સફોર્મર છે તો ટ્રાન્સફોર્મર છે તો એનું ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન એટલે કે એનું ઇન્સ્યુલેશન લેવલ તમને ખબર હોવી જોઈએ કે એ કેટલા ઓવર વોલ્ટેજ વિથસ્ટેન્ડ કરી શકશે એટલે કે સહન કરી શકશે એની કેપેસિટી કેટલી છે એટલે કે ટ્રાન્સફોર્મર છે એ ધારો કે આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે 500 કેવી વોલ્ટેજ સહન કરી શકે છે 500 કેવી એનું ઇન્સ્યુલેશન ટ્રાન્સફોર્મર નહીં એનું ઇન્સ્યુલેશન લેવલ એટલે તો આપણે ઓઇલ ને બધું મૂકવું છે ને ઇન્સ્યુલેશન માટે સો ટ્રાન્સફોર્મર 500 કેવી વોલ્ટેજ સહન કરી શકે છે પણ ટેમ્પરરી હો બરોબર છે પરમેનન્ટ નહીં થોડી માઇક્રો સેકન્ડ મિલી સેકન્ડ કે સેકન્ડ માટે આવે ને એ ત્યારે પરમેનન્ટ એટલા વોલ્ટેજ આવે તો ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થઈ જાય બરોબર છે એટલે એનું ઇન્સ્યુલેશન 500 કેવી સહન કરી શકે છે ને તો એનો મતલબ એમ કે એનાથી વધવા દેવું ના જોઈએ આપણે વોલ્ટેજ ગમે કન્ડિશનમાં તો લાઇટનિંગ એરેસ્ટર જે છે ને એ 500 કેવી પહેલા જ બ્રેકડાઉન થઈ જવું જોઈએ એટલે કે ધારો કે 400 કેવી જેટલો ઓવર વોલ્ટેજ થાય ને તો લાઇટનિંગ એરેસ્ટર માંથી એ વોલ્ટેજ ડાયવર્ટ થઈ જવા જોઈએ અથવા તો લાઇટનિંગ એરેસ્ટર બ્રેકડાઉન થઈ જવું જોઈએ બ્રેકડાઉન થઈ જવું એટલે બ્લાસ્ટ થઈ જવું ને એમાંથી ડાયવર્ટ થઈ જવું જોઈએ કે જેથી ઇન્સ્યુલેશન ડેમેજ ના થાય અથવા તો સર્કિટ બ્રેકર ને તો સર્કિટ બ્રેકર 400 કેવી એ પહોંચે ને વોલ્ટેજ ત્યાં જ બ્રેક થઈ જવું જોઈએ એને કહેવાશે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન હવે સમજાઈ ગયું હશે એટલે કે હું તમને સમજાવું તો કોઓર્ડિનેશન બિટવીન કેપેસિટી ઓફ ઇક્વિપમેન્ટ્સ ટુ વિથસ્ટેન્ડ અગેન્સ્ટ વોલ્ટેજ ઇમ્પલ્સ કેપેસિટી ઓફ ઇક્વિપમેન્ટ્સ એન્ડ કેપેસિટી ઓફ ઇન્સ્યુલેશન ઓફ ઇક્વિપમેન્ટ બરોબર આને થોડું એડ કરતે ઇક્વિપમેન્ટ ના ઇન્સ્યુલેશન ની કેપેસિટી ઓવર વોલ્ટેજ સહન કરવાની અને જે પ્રોટેક્ટિવ ડિવાઇસ છે અથવા તો સર્જ ડાયવર્ટર છે એની પ્રોટેક્શન કેરેક્ટરિસ્ટિક કેટલી છે એ બે વચ્ચેનું સંબંધ એટલે કે કોઓર્ડિનેશન એને કહેવાશે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન હવે સમજાઈ ગયું હશે તો એ સમજવા માટે એક કેરેક્ટરિસ્ટિક થી હું સમજાવી દઉં કે જેમાં ડ્રો કરેલ છે આ કિલોવોટ છે બરોબર છે વાય એક્સિસ ઉપર અને એક્સ એક્સિસ ઉપર ટાઈમ છે હવે શું છે કે આ ટાઈમ જેમ જેમ વધતો જાય ને એમ ઇન્સ્યુલેશનની કેપેસિટી ડિક્રીઝ થતી જાય બરોબર છે જેમ કે અહીંયા તમે આ કેરેક્ટરિસ્ટિક તો પેલા કામ કરે ઇન્સ્યુલેશન કેરેક્ટરિસ્ટિક ઓફ ઇક્વિપમેન્ટ ઇક્વિપમેન્ટની ઇન્સ્યુલેશન કેરેક્ટરિસ્ટિક સમજી લઈએ એટલે કે ફોર એક્ઝામ્પલ આને હું કહી દઉં ફોર એક્ઝામ્પલ જે 500 કેવી તો એનો મતલબ શું કે ઓવર વોલ્ટેજ આવશે અને અહીંયા લઉં છું 2 સેકન્ડ નહીં 1 સેકન્ડ એટલે તો જો ઓવર વોલ્ટેજ આવશે 1 સેકન્ડ સુધી રહેશે ને તો એની ઇન્સ્યુલેશન કેરેક્ટરિસ્ટિક 500 કેવી રહેશે તો 500 કેવી સુધી વિથસ્ટેન્ડ કરી શકે પણ હવે ધીરે ધીરે ડિક્રીઝ થતી જાય છે ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક છે એનો મતલબ શું હવે જો 2 સેકન્ડ સુધી આ ઓવર વોલ્ટેજ રહ્યો તો ઇન્સ્યુલેશન કેરેક્ટરિસ્ટિક જો કેટલી થઈ ફોર એક્ઝામ્પલ લેટ્સ સે 400 કેવી તો હવે 2 સેકન્ડ સુધી રહેશે ને તો 400 કેવી સહન કરી શકશે હો અને એન સો ઓન એટલે 300 એટલે કે 3 અને જો આ ઓવર વોલ્ટેજ 3 સેકન્ડ સુધી રહ્યો ને તો 300 કેવી જ સહન કરી શકશે કેમ તો કે ઓવર વોલ્ટેજ ઓવર કરંટ આ તો બધું રહે ને ફોલ્ટી કન્ડિશન ને તો હીટિંગ ને લીધે એનું ઇન્સ્યુલેશન નબળું પડતું જાય તો એ બહુ વધારે ટાઈમ સુધી આટલો વોલ્ટેજ સહન ના કરી શકે તો આ એની કેરેક્ટરિસ્ટિક હતી બરોબર છે તો આપણે શું કરવાનું તો તમારે આ ટ્રાન્સફોર્મર છે એની ઇન્સ્યુલેશન કેરેક્ટરિસ્ટિક તમને ખબર હોવી જોઈએ એના પ્રમાણે લાઇટનિંગ એરેસ્ટર મૂકવાનું હવે લાઇટનિંગ એરેસ્ટર છે ને એનાથી નીચે જ હોવું જોઈએ એવી એવું લાઇટનિંગ એરેસ્ટર મૂકવું એવી કેરેક્ટરિસ્ટિક વાળું મૂકવું જોઈએ તો આ એની કેરેક્ટરિસ્ટિક છે પ્રોટેક્ટિવ ડિવાઇસની એટલે કે સર્કિટ બ્રેકર ની કહી શકો અથવા તો લાઇટનિંગ એરેસ્ટર ની કહી શકો બરોબર છે તો જો
એક સેકન્ડમાં ઇન્સ્યુલેશનની કેરેક્ટરિસ્ટિક ઇક્વિપમેન્ટ ઇન્સ્યુલેશનની કેરેક્ટરિસ્ટિક કેટલી હતી 500 જ્યારે લાઇટિંગ એરેસ્ટરની કેટલી હતી લાઇટિંગ એરેસ્ટરની સપોઝ કે 400 થી વધારે તો 425 કરી દે 425 કરી દે તો એનો મતલબ શું કે ઓવર વોલ્ટેજ થાશે ને જેવો 425 વોલ્ટ થાશે ને ત્યાં તો પ્રોટેક્ટિવ ડિવાઇસ નું બ્રેકડાઉન થઈ જશે બ્રેકડાઉન એટલે બ્લાસ્ટ નહીં ફરી પાછો ગયો પ્રોટેક્ટિવ ડિવાઇસ એટલે કે લાઇટિંગ એરેસ્ટર નું બ્રેકડાઉન થશે એટલે કે ઈ એક્ટિવેટ થઈ જશે એટલે બધા ઓવર વોલ્ટેજ એમાં ડાયવર્ટ થઈ જશે હવે સમજી ગયા તો અહીંયા જો 2 સેકન્ડ 2 સેકન્ડ 400 કેવી આની ઇન્સ્યુલેશન કેપેસિટી છે તો લાઇટિંગ એરેસ્ટર ની એનાથી ઓછી હોવી જોઈએ તો 300 થી એ ઓછી થઈ ગઈ હવે સમજી ગયા તો કહેવાનો મતલબ એમ છે કે તમે પ્રોટેક્ટિવ ડિવાઇસ જે તમે સેટ કરશો ને એ પહેલા ઓપરેટ થવું જોઈએ કે જેથી ઇન્સ્યુલેશન વાળા બધા જો છે ઈ ડેમેજ ના થાય બરોબર છે એટલે કે આના પછીની કેરેક્ટરિસ્ટિક બહુ મોટી છે કે મેં ડ્રો નથી કરાવી બટ ચાલો હું તમે એ ડાયાગ્રામ કાઢો જો તમારી ડાયાગ્રામ નંબર 6.29 જો કે આ સબ્જેક્ટ નો એન્ડ જ આવ્યો લાસ્ટ ડાયાગ્રામ કેરેક્ટરિસ્ટિક તો એ કેરેક્ટરિસ્ટિક જો તમે માર્ક કરો જો તો એના રેટિંગ તમે જો સૌથી ઉપર કયું આવ્યું છે બસ બાર નું ઇન્સ્યુલેશન એની કેપેસિટી કેટલી છે 1200 કેવી એનો મતલબ શું ઓવર વોલ્ટેજ થાશે ને 1200 કેવી થાશે ને ત્યાં સુધી વિક્સ્ટેન કરી શકશે બસ બાર નું ઇન્સ્યુલેશન એનાથી નીચે છે સર્કિટ બ્રેકર આઇસોલેટર સર્કિટ બ્રેકર નું ઇન્સ્યુલેટર પછી લાઇન ઇન્સ્યુલેટર ટ્રાન્સફોર્મર સૌથી છેલ્લે આવે છે લાઇટિંગ એરેસ્ટર બરોબર તો એ સારું કહેવાય એવું આપણે લાઇટિંગ એરેસ્ટર મૂકવું જોઈએ કે જો તમે લાઇટિંગ એરેસ્ટર ની કેપેસિટી કેટલી આવી છે 525 કેવી એનો મતલબ શું ઓવર વોલ્ટેજ થયો ને 525 કેવી થયું ને તો લાઇટિંગ એરેસ્ટર જે છે ને એ વોલ્ટેજ ડાયવર્ટ કરી દેશે એટલે પહેલા લાઇટિંગ એરેસ્ટર એક્ટિવેટ થઈ જશે વર્ક સ્ટાર્ટ કરશે પછી લાઇન ઇન્સ્યુલ પછી ટ્રાન્સફોર્મર જે 700 કેવી નીચે જો કે લખેલું છે 700 કેવી કેમ કે આ કઈ વેલ્યુ યાદ રાખવી જરૂરી કેમ બધા માટે સેમ ના એટલે મેં પણ યાદ રાખેલી નથી બરોબર છે ટ્રાન્સફોર્મર માટે 700 કેવી એટલે કે જો લાઇટિંગ એરેસ્ટર જ ના હોત ને તો 700 કેવી વોલ્ટેજ પહોંચે તો ટ્રાન્સફોર્મર નું ઇન્સ્યુલેશન બ્રેકડાઉન થઈ જાય તો ટ્રાન્સફોર્મર ડેમેજ થઈ જાય પણ એ પહેલા તો આપણું લાઇટિંગ એરેસ્ટર જે છે એ એક્ટિવેટ થઈ ગયું બરોબર છે પછી લાઇન ઇન્સ્યુલેટર સર્કિટ બ્રેકર ઇન્સ્યુલેટર અને બસ બાર ઇન્સ્યુલેટર છે એટલે જો આવ્યું છે કે હવે જ્યારે સર્જ વેવ આવશે ત્યારે 525 કેવી ઉપર લાઇટિંગ એરેસ્ટર નો બ્રેકડાઉન થશે કે જેથી બાકી બધા જે છે ને એ પ્રોટેક્શન એને મળી રહે બાકી બધા ઇક્વિપમેન્ટ બરોબર તો આટલું હતું આ ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન એટલે એ બધું ખાસ જોવું પડે ગમે તે રેટિંગ ના આઇસોલેટર કે ઇન્સ્યુલેટર કે ગમે તે મુકાતું નથી ને લાઇટિંગ એરેસ્ટર તો એ કોઓર્ડિનેશન ખાસ હોવું જોઈએ બધા વચ્ચે બધી ડિવાઇસ એટલે કે આપણું લાઇન છે પછી એનું ઇન્સ્યુલેટર છે એનો કન્ડક્ટર છે પછી આ સર્કિટ બ્રેકર છે લાઇટિંગ એરેસ્ટર છે સર્જ એબ્સોર્બર છે ટ્રાન્સફોર્મર છે આ બધાના ઇન્સ્યુલેશન લેવલ તમને ખબર હોવા જોઈએ એ બધાના કોઓર્ડિનેશન પ્રમાણે ડિઝાઇન એટલે આ એક ડિઝાઇનિંગ પેરામીટર હતું રાઈટ સો આઈ હોપ કે હવે બેટર વેમાં સમજાઈ ગયું હશે અને હવે હું તમને બાકીના ચાર લાઇટિંગ એરેસ્ટર પણ મોકલી દઉં એટલે આપણું પરફેક્ટ ડન આજે વર્ક પૂરું થઈ જશે રાઈટ ઓકે થેન્ક યુ